कोक्षीरत्नं शब्दजे तबरात्मजं श्रीराजचन्द्र महं वन्दे तत्त्वलोचन दायकं प्रभुतत्त्वलोचनदायकम् अरहन्तो भगवन्त इन्द्र महेता सिद्धात्म सिद्धे स्थिता आचार्या जिन शासनोन्नति करा पूज्या उपाध्यायकं श्रीसिद्धान्तसुपाठका मुनिवरा रत्नत्रया राधिका परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलं कुर्वन्तु वो मङ्गलं केवडकरुणामूर्ति छो दीनबन्धु दीननाथ पापी परमयनाथ छु ग्रहो प्रभु जी श्रीमद् राजचंद्र ज्ञान मंदिर रविवार तारीख कई छे तारीख 23 ऑक्टोबर 2016 क्रमवार पत्र स्वाध्याय पत्रांक 760 આપણે કોણ છીએ? ભગવાન એમ પૂછે છે બહુ પુણ્ય કેરા પુંજમાં કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પર હરું. પહેલો પ્રશ્ન છે હું કોણ છું. તો હું કોણ છું? આત્મા. સરસ, બહુ સરસ. જીવ છો, કર્મ સહિત છો એટલે એને જીવ છો એમ બોલાય. કર્મ રહિત જીવની શુદ્ધ અવસ્થા એને આત્મા બોલાય. આ પત્રની અંદરમાં આત્માના ત્રણ વિભાગ બતાવ્યા છે. એક કર્મ સહિત એવી જીવના લક્ષણો શું છે એ બતાવ્યું છે. બીજું, સંસારી જીવ એ બતાવ્યું છે. ત્રીજું, સિદ્ધનું સ્વરૂપ બતાવ્યું છે. વાસ્તવિક એક જ સ્વરૂપ છે, એ આત્મ સ્વરૂપ છે. પણ કર્મની અવસ્થાને લીધે અહીંયા કૃપાળુદેવે ત્રણ વિભાગ કર્યા છે. શાસ્ત્રમાં એના બે વિભાગ છે,
એક સંસારી અને એક સિદ્ધ, એમ બે અવસ્થા છે. કૃપાળુદેવે અહીંયા શુદ્ધ આત્મ સ્વરૂપને જીવ લક્ષણ એમ કીધું છે, કારણ કે નવ તત્વની અંદરમાં જીવ તત્વ મુકાયેલું છે એટલે જીવ લક્ષણ એમ મૂક્યું છે. આ આત્મા કેવો છે? આપણને જો આત્માની પ્રાપ્તિ કરવી હોય તો આત્મા કેવો છે, આત્મા શું છે, આત્મા કેવી અવસ્થામાં છે, આત્મા કંઈ કરે છે કે નથી કરતો, કરે છે તો શું કરે છે અને એનું પરિણામ શું આવે છે, વગેરે પ્રશ્નો આપણે સરખી રીતે વિચારવા જોઈએ. જ્ઞાની પુરુષોએ જે રીતે કહ્યું છે, જ્ઞાની પુરુષોએ જે રીતે આત્માને જાણીને કહ્યું છે, એ રીતે આપણે પણ જો આત્મા જાણવો હોય તો આપણે પણ એ રીતે આત્માનું સ્વરૂપ સમજવું જોઈએ. આત્માનું સ્વરૂપ સમજીને એ તરફ જો દ્રષ્ટિ દેવામાં આવે તો આત્મા દેખાય. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનું, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. તો જીવનું વાસ્તવિક સ્વરૂપ શું છે એ જ્યાં સુધી આપણા ધ્યાવનમાં ન આવે, આપણા ઉપયોગમાં ન આવે, આપણી વિચારણામાં ન આવે, ત્યાં સુધી આત્મા બોલીએ તો ભલે બોલીએ પણ આત્માને અનુભવ અવસ્થાની અંદરમાં લઈ આવી શકાતો નથી. હમણાં હર્ષદભાઈ એક સરસ મજાનું પદ ગાયું નરસિંહ મહેતાનું, જ્યાં લગી આત્મા તત્વ ચિહ્ન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. અહીંયા સર્વ જૂઠી એ અપેક્ષાએ કહેવામાં આવ્યું છે કે ત્યાં સુધી આત્માની અનુભવ દશા પ્રાપ્ત થતી નથી, એ અપેક્ષાએ સાધના સર્વ જૂઠી એમ કહ્યું છે. કોઈ પણ કાર્ય એનું પરિણામ આવે જ છે, પણ નરસિંહ મહેતાને તો આત્મતત્વની પ્રાપ્તિ કરવી છે અને એણે કરી બી ખરી, એણે કરી બી ખરી. સાંભળ સહિયર સુરતા ધરીને આજ મેં એને દીઠો રે, જે દીઠો તે દીઠા જેવો અને અમૃત પે અતિ મીઠો રે. આવી એમણે પ્રાપ્તિ પણ કરી. આવી પ્રાપ્તિ કર્યા પછી છેલ્લી લીટીમાં લખે છે, છેલ્લી ગાયો એની કડીમાં લખે છે, હું તું મટશે દુગ્ધા ટળશે નિર્ભય થશે નિર્ખી રે. આવું લખે છે. કેમ નિર્ભય થાશ? કારણ કે તું આત્મ સ્વરૂપ છો, તું દેહ સ્વરૂપ નથી. દેહ સ્વરૂપ તું તને માને છે માટે સાતે પ્રકારના ભયનો તને અનુભવ થયા કરે છે. પણ જ્યારે તું જે ક્ષણે તું આત્માને આત્મ તરીકે સ્વીકારે, આત્મ તરીકે તું અનુભવમાં લઈએ, દેહ અને આત્મા સ્પષ્ટ જુદા છે એવી તારી દ્રષ્ટિમાં આવે તો એ જ ક્ષણે આત્મા નિર્ભય થાય છે. એને ખ્યાલ આવે છે કે હું કદી મરું નહીં, મારું સ્વરૂપ શાશ્વત છે, નિત્ય છે. આવી એને અંતરમાં દ્રષ્ટિ થતા, અનુભવ થતા, સ્વસંવેદન થતા આત્મા નિશંક થાય છે. નિશંક શેનાથી થાય છે? કઈ વસ્તુથી નિશંકતા આવે છે? તત્વની નિશંકતા થાય છે કે આ જળ દ્રવ્ય રૂપી દેહ છે અને આ ચેતન દ્રવ્ય રૂપી હું આત્મા છું, એમ નિશંકતા થાય છે એટલે આત્મા બિલકુલ નિર્ભય થઈ જાય છે. અને જ્યારે નિર્ભય થાય છે, ચોથું ગુણસ્થાનક આવે છે, ત્યાર પછી ક્રમે કરીને ગુણસ્થાનકો વધતા વધતા દેશ વિરતિ એટલે થોડો થોડો ત્યાગ અને સર્વ વિરતિ એટલે સંપૂર્ણ સંસારનો ત્યાગ કરે છે.
આવી જે એક અવસ્થા આવે છે ત્યાર પછી જ આઠમા ગુણસ્થાન કે શ્રેણી માંડે છે, અને એ શ્રેણી જો ક્ષપક રહી તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે, અને એ શ્રેણી જો ઉપશમ રહી તો પણ આત્મવિશુદ્ધિ અને આત્માનો સ્વાદ એવો માણીને આવે છે કે એની પડવાઈ થાય તો પણ ક્રમે કરીને ફરીથી પાછો ચડી અને આત્મા મુક્ત અવસ્થાને પામે છે. આટલી વાત આ પત્રના અનુસંધાનમાં પૂર્વ ભૂમિકા રૂપે આપણે વિચારી. હવે પત્ર વાંચીએ. મેં જ્યારે શરૂઆત કર્યું ક્રમવાર પત્ર સ્વાધ્યાય લેવાનું, ત્યારે મેં તમને કહ્યું હતું કે આ બધા પત્રો કૃપાળુદેવે પણ અપૂર્ણ છોડી દીધા છે, પણ જેટલું આપણને પ્રાપ્ત થયું છે એટલું આપણે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક, ખૂબ જ નિષ્ઠાપૂર્વક, ખૂબ જ પુરુષાર્થપૂર્વક આ વસ્તુને આત્માની અંદરમાં ગ્રહણ કરી અને આપણો પ્રમાદ જાય, આત્મવિસ્મરણની ભૂમિકા છૂટે અને આત્મા વારંવાર સ્મરણમાં રહ્યા કરે એવી કોઈક ભૂમિકાની અંદરમાં આપણે આવવું જોઈએ. આત્મા છે એમ બોલવાથી કર્મનો નાશ નથી થતો, આત્મા છે એમ બોલવાથી શુભાશુભ ભાવ પર આપણો કંટ્રોલ નથી આવતો, આત્મા છે એમ બોલવાથી મોક્ષની પ્રાપ્તિ નથી થતી, પણ આત્મા છે એનો અનુભવ કરવાથી શુભાશુભ ભાવ તૂટે છે, સંસાર છૂટે છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે. માટે આત્મા હોવા છતાં આત્મા હું નથી એવી જ દશામાં આપણે દરેક વખતે, દરેક ક્ષણે, દરેક ક્રિયામાં અને દરેક પરિસ્થિતિની અંદરમાં જાણે કે હું આત્મા નથી એમ આપણે રહ્યા કરીએ છીએ. પ્રશ્ન એમ થાય છે કે શું આવી જ અવસ્થામાં રહેવું એ યોગ્ય છે આપણા માટે? આત્માની શંકા કરે, આત્મા પોતે આપ શંકાનો કરનાર, તે અચરજ એહ અમાપ, અમાપ અચરજ થાય છે કે તું આત્મા છો અને સતત આત્મા છું એવું વિસ્મરણ તને થયા જ કરે છે, તો તને એમ નથી લાગતું કે જે કોઈ પ્રવૃત્તિ કરું છું એ આત્માને પ્રાપ્ત કરવા માટેની જો પ્રવૃત્તિ હોય તો અત્યાર સુધીની બધી જ પ્રવૃત્તિ કોઈ એક અપેક્ષાએ નિષ્ફળ છે એમ આપણે લાગે. કોઈ એક અપેક્ષાએ બોલું જો માટે સમજજો, શુભ ભાવ થાય અને શુભ પુણ્યનો બંધ થાય, ક્રમે કરીને એનું ફળ સારું આવશે, પણ હજી કેટલા ભાવ કરવા છે? અને આ મનુષ્યનો ભાવ પૂરો કર્યા પછી પાછા મનુષ્ય થશો એવી કોઈ ખાતરી કે ગેરંટી છે? આપણે તો એમ જ વિચારવું જોઈએ, સર્વ સાધકોએ એમ જ વિચારવું જોઈએ કે જાણે કે આ મારો મનુષ્યનો છેલ્લો ભાવ છે, એમ જ વિચારવું જોઈએ. આમ પણ 2000 સાગરોપમ કાળની અંદરમાં માત્ર 48 ભાવ મનુષ્યના મળે છે, અને એની અંદરમાં બાદ કરતા 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 ચોથા અને પાંચમા આરાની અંદરમાં માત્ર 4 વધીને 4 ભાવ બાકી રહે છે. આ ચોથો કાળ કેવડો મોટો અને પાંચમો કાળ કેવડો મોટો! ચોથા કાળમાં બધા તીર્થંકરો થયા, 24 તીર્થંકરો જન્માને 24 ચોથા આરામાં જ. આવડા મોટા કાળની અંદરમાં આપણને મનુષ્યનો ભાવ નહીં મળ્યો? જો મળ્યો હશે તો 4માંથી બાદ કરો. અત્યારે અહીંયા પંચમ કાળની અંદરમાં આપણને ફરીથી મનુષ્યનો ભાવ મળ્યો છે. અત્યારે જ આ ક્રિયા બરાબર સમજીને જો થાય, પરમાર્થને ઈચ્છો છો?
પરમાર્થને ઈચ્છો છો? જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ, હવે પછી ક્યારેક કરશું. અથવા તો એમ આપણે મનની અંદરમાં હવે અત્યારે તો શક્તિ નથી, ઓમે મને 75 થઈ ગયા, હવે હું શું કરી શકું, હવે ગોઠણ નથી હાલતા, શરીર સાથ નથી આપતું, ભવ સ્થિતિ આદિ હવે આવતા ભવમાં કરશું. નહીં, બિલકુલ નહીં. આત્મભાવના પુરુષાર્થની અંદરમાં કોઈ કોઈ ઉંમર જે છે ને એ બાધક નથી, કોઈ પણ ઉંમર બાધક નથી, બાધાકારક નથી. હું તો કહું છું કોઈ ગતિ પણ બાધાકારક નથી. ચારેય ગતિમાં સંકેત થાય કે ન થાય, તો ગતિ પણ બાધાકારક નથી, ઉંમર પણ બાધાકારક નથી. ભાવની અંદરમાં પુરુષાર્થ વધારો અને આ ભાવની અંદરમાં પૂરું કાર્ય કરો, થઈ શકે એવું છે, થઈ શકે એવું છે. આગળ વધુ હવે. ઓકે, 760મો પત્ર ચાલે છે. ચૈતન્ય જેનું મુખ્ય લક્ષણ છે, દેહ પ્રમાણ છે, અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે, તે અસંખ્યાત પ્રદેશતા લોક પરિમિત છે, પરિણામી છે, અમૂર્ત છે, અનંત અગુરુ લઘુ પરિણત દ્રવ્ય છે, સ્વાભાવિક દ્રવ્ય છે, કર્તા છે, ભોગતા છે, અનાદિ સંસારી છે, ભવ્યત્વ લબ્ધિ પરિપાક આદિથી મોક્ષ સાધનમાં પ્રવર્તે છે, મોક્ષ થાય છે, મોક્ષમાં સ્વપરિણામી છે. આમ જોઈએ તો દ્રવ્યાનું યોગનો જ વિષય છે, પણ દ્રવ્યાનું યોગથી કંઈ ભડકવાનું નથી, દ્રવ્યાનું યોગ છે તો શું થયું? આપણે એ દ્રષ્ટિકોણથી જોવો છે આત્માને. કર્મની દ્રષ્ટિથી જોઈએ તો આપણે અત્યારે મનુષ્ય ગતિમાં છીએ, પછી ઊંચ નીચ ગુણની દ્રષ્ટિથી જોઈએ તો આપણે ઉચ્ચ કુળમાં છીએ, બરાબર ને? જ્ઞાનની દ્રષ્ટિથી જોઈએ તો ચારેય ગતિના જીવોની અંદરમાં જે જ્ઞાન હોય તે જ્ઞાનને મૂલવવાની શક્તિ આપણામાં ઘણી છે. શ્રદ્ધાની અપેક્ષાએ જોઈએ તો શ્રદ્ધા પણ આ ગતિની અંદરમાં આપણે નિર્મળ કરી શકીએ એવી શક્તિ અત્યારે પણ છે, છે કે નહીં, છે કે નહીં? એમ જુદી જુદી દ્રષ્ટિથી જોઈએ તો જુદી જુદી આપણને એ વસ્તુની પ્રતિભા ખબર પડે. જે વસ્તુને જોઈએ જે રીતે, એ રીતે આપણને એનો જ્ઞાન થાય. દ્રવ્ય દ્રષ્ટિથી જોઈએ તો એનું મૂળ જ્ઞાન થાય, મૂળ વસ્તુ કેવા સ્વરૂપે છે. હું ને તમે બધા આત્મા છીએ કે નહીં, બરાબર ને? પણ આ બાજુના બધા પુરુષ વેદમાં છે, આ બધા સ્ત્રી વેદમાં છે, છે કે નહીં? તો વેદની દ્રષ્ટિએ જોયું તો આ સ્ત્રી વેદ છે અને આ પુરુષ વેદ છે, એમ નક્કી થયું કે નહીં? એ જે નક્કી થયું એ વ્યવહાર દ્રષ્ટિ છે. અને નિશ્ચય દ્રષ્ટિ આપણે બધા કેવા છીએ? આત્મા છીએ, એ દ્રવ્ય દ્રષ્ટિ થઈ. મૂળ દ્રવ્યના ઉપરમાં દ્રષ્ટિ દઈને તેનું વર્ણન કરવું એનું નામ દ્રવ્ય દર્શન છે. મૂળ વસ્તુ કેવી છે એનું વર્ણન અહીંયા કરે છે. આભ્યંતર પરિણામ અવલોકન, હાથ નોંધ 1, ક્રમ 7મો. પાના નંબર 794. જેને વચનામૃત હાથમાં રાખવું હોય તો રાખજો, તો વિશેષ ઉપયોગ
ચડવિચળ નહીં થાય, સરસ રહેશે. અહીંયા આત્માને ચાર અપેક્ષાથી વિચાર્યો છે. કૃપાળુદેવે આભ્યંતર પરિણામ અવલોકન એટલે પોતાના આત્માની અંદરમાં ઉત્પન્ન થતા ભાવો પોતે ડાયરીમાં લખ્યા છે એ વાત છે. આ વાત કોઈને પત્ર દ્વારા જણાવી નથી કે કંઈ કર્યું નથી, પણ જ્યારે વચનામૃત છપાયું ત્યારે આપણને આ ત્રણ ડાયરી એમની મળી હતી અને એમાંથી આ અવતરણ લીધેલું છે. આત્માને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચાર અપેક્ષાથી આત્માને, આત્મા કેવો છે એમ નક્કી કરવા માટે થઈને આ બહુ ઉપયોગી ચાર વાક્યો લખેલા છે. દ્રવ્યથી, દ્રવ્યથી હું એક છું, અખંડ છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. આ દ્રવ્યથી વસ્તુ સ્વરૂપ છે આ એની વાત કરે છે. ચારેય વાંચી અને પછી એનો વિસ્તાર વિચારીએ, કારણ કે જે 760નો પત્ર આપણે ચાલે છે આ એનું જ વિસ્તાર આની અંદરમાં પણ આવે છે. ત્યાર પછી એક બીજો રેફરન્સ પણ સાથે વિચારશું આપણે. ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશી ની જ અવગાહના, એટલે જે દેહ ધારણ કર્યો તે દેહના અંદરમાં તે દેહ રૂપ કર્મને કારણે મારો આકાર થાય છે. કેને કારણે આકાર છે? આત્મા તો અમૂર્ત છે, કોઈ મૂર્ત નથી, કોઈ આકાર નથી આત્માને, પણ કર્મને કારણે આકાર થાય છે. પછી એ મનુષ્યનો આકાર હોય, દેવનો આકાર હોય, તિર્યંચનો આકાર હોય, પશુ પક્ષીનો આકાર હોય, નાના ફૂદડા કે ઈયળનો આકાર હોય કે નરક ગતિમાં હોય, પણ એ જે આત્મા જે દેહ ધારણ કરે છે તે દેહ અવગાહનાએ આત્મા રહે છે. અવગાહના એટલે એમાં વ્યાપવું, એમાં વિસ્તારવું, પોતાની જાતને એમાં વિસ્તારી અને આત્મા રહે છે. આત્મા કેવો છે? અસંખ્યાત પ્રદેશી આત્મા છે. થોડીક સમજમાં બરાબર ઉતરે એટલે વાત આપણે કરીએ કે એક પરમાણુ જેને જ્ઞાની પુરુષોએ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી કેવળ જ્ઞાની મહાત્માઓએ એક પરમાણુને જોયો છે. એ પરમાણુ કેવો છે? તો કે છ પાસાદાર છે. ઉપરની સપાટી, નીચેની સપાટી, સાઈડની સપાટી, આ સાઈડની સપાટી અને ચાર દિશા. ચારેય દિશા સ્પર્શ કરે અને ઉપર અને નીચે સ્પર્શ કરે, એમ છ સપાટીવાળો એક પરમાણુ છે. અને એ પરમાણુ આપણી આંખે દેખાતો નથી એવો છે. એ પરમાણુ આકાશની જેટલી જગ્યા રોકે એને પ્રદેશ કહેવાય. એવો અસંખ્યાત પ્રદેશ, અસંખ્યાત કે જે સંખ્યાને ગણતરીમાં આપણે વિચારી ન શકીએ એવો અસંખ્યાત પ્રદેશ આત્મા છે. અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. અસંખ્યાત પ્રદેશી કહેતા બે પ્રદેશ વચ્ચે આકાશ નથી, તેમ બે પ્રદેશ જુદા જુદા નથી. એનું ક્વોન્ટમ કેટલું છે એ સમજાવવા માટે અસંખ્યાત પ્રદેશી કહેવામાં આવ્યો છે. દ્રવ્યથી હું એક છું. એક છું એટલે હું કોઈ દ્રવ્યનો અંશ રૂપે નથી, હું એક છું, હું સ્વતંત્ર દ્રવ્ય છું. અન્ય દર્શનમાં ઈશ્વરના અંશ રૂપે સ્વીકારવામાં આવ્યો છે આત્માને, જીવને. હું એવો નથી, હું એવો નથી, હું એક છું, બિલકુલ સ્વતંત્ર છું. મારું કરેલું મારે જ ભોગવવું પડે
એવો સ્વતંત્ર છું, હું જેવું કરું એવું પામું એવી મારી અવસ્થા છે. હું શુભ કરું તો પુણ્યનો બંધ કરીને હું અનુકૂળતાને પામું, હું અશુભ કરું તો પાપનો બંધ કરી અને પ્રતિકૂળતાને પામું. એમ શુભાશુભ ભાવ કરી અને પ્રતિકૂળતા અનુકૂળતા હું મેળવું છું, એવો હું સ્વતંત્ર દ્રવ્ય છું. હું શુભાશુભ ભાવ ન કરું અને હું શુદ્ધ સાક્ષી ભાવમાં રહું તો હું કોઈ પણ પ્રકારના નવા કર્મ તે વખતે હું બાંધું નહીં, એવી મારી અવસ્થા છે. એ અવસ્થાનો પણ હું સ્વતંત્ર કરતા છું. પકડાય છે કે નથી પકડાતું? બરાબર. કરતા કેવી રીતે? છ પદના પત્રમાં કહ્યું છે કૃપાળુદેવે, શ્રીજીને તે કરતા પણ ત્રિવિધ વિવેચ્યું છે. પરમાર્થ દ્રષ્ટિએ નિજ સ્વરૂપનો કરતા છે, બરાબર. અનુપચરિત દ્રષ્ટિ, અનુપચરિત દ્રષ્ટિમાં શુભાશુભ ભાવ આવે, પરમાર્થ દ્રષ્ટિમાં શુદ્ધ ભાવ આવે, અનુપચરિત દ્રષ્ટિમાં શુભાશુભ ભાવ આવે અને ઉપચાર દ્રષ્ટિની અંદરમાં શુભાશુભ ભાવ આવે, પણ તે અન્ય દ્રવ્યની અંદરમાં થાય, બીજા બહારમાં થાય, એટલે એને ઉપચાર દ્રષ્ટિ કીધી. એમ ત્રણ રીતે વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. આવો મોક્ષ સ્વભાવ ઉત્પન્ન કરવાની પણ મારી પોતાની સ્વતંત્રતા છે. અનંત જીવો મોક્ષે ગયા છે અને અનંત સુખ ભોગી રહ્યા છે, એમાંનું અનંત સુખ અત્યારે મને કાંઈ ભોગવાતું નથી, એને એનાથી એમ નક્કી થાય કે એનો હું અંશ નથી, પણ હું બિલકુલ સ્વતંત્ર દ્રવ્ય છું. કેવો છું? બિલકુલ સ્વતંત્ર દ્રવ્ય છું, અસંગ છું. એક પરમાણુ માત્રની મળે ને સ્પર્શતા, એક પરમાણુ પણ મને સ્પર્શ ન કરી શકે. મારામાં કોઈ પરમાણુ કે પરમાણુના રંગ રૂપ કાંઈ પણ મારામાં દાખલ થઈ શકે નહીં. કેમ? કેમ પુનિતાબેન, કેમ? કોઈ પણ પરમાણુ એના અહીંયાથી ચાલુ કરો, સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ, બરાબર. આ પરમાણુના ગુણધર્મ છે, એમાંનું કાંઈ મારામાં આવી શકે? કેમ ન આવી શકે? પણ એનું કારણ શું? એવું 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 શું છે કે જે આપણી અંદરમાં ઘૂસતું નથી? મારો અને પરમાણુનો બંનેનો સ્વભાવ અગુરુ લઘુ છે. અગુરુ એટલે વધે નહીં, અલઘુ એટલે કંઈ ઘટે નહીં. એવું અગુરુ લઘુત્વ સ્વભાવ પદાર્થ માત્રનો છે, પદાર્થ માત્રનો. અને બીજું, દરેક પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે, એટલે પરિણામી છે. કંઈ ને કંઈ પરિણામ એનું દેખાયા જ કરે છે, એવો આ બધા પદાર્થો છે. હું પણ એવો છું, તમે પણ એવા છો, જીવ માત્ર એવો છે અને ભૂતગલ માત્ર પણ એવું છે કે એ કંઈક ને કંઈક પરિણામ ક્રિયા સહિત જ એ ક્રિયા કરે છે, ક્રિયા એનામાં થાય છે. આપણામાં ચૈતન્યની ક્રિયા થાય છે, એનામાં એના જોગી એની સત્તા અનુસાર પરિવર્તનની ક્રિયા થાય છે. તો આપણે અસંગ છીએ, એક છીએ, અસંગ છીએ અને સર્વ પરભાવથી મુક્ત છે. પર પરભાવ પોતાના ભાવ કેટલા છે? ભાવ કેટલા છે? જો સામાન્ય રીતે ત્રણ ભાવ, શુભ, અશુભ અને શુદ્ધ, બરાબર. શાસ્ત્રીય રીતે પાંચ ભાવ, બોલો. ઔદૈહિક ભાવ, ઔપશમિક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ, ક્ષાયિક ભાવ અને
પારિણામિક ભાવ. આમ પારિણામિક ભાવને અંગૂઠો મૂક્યો છો મેં. આ પારિણામિક ભાવ સદા બળવાન છે. તો આ આ પાંચ ભાવ છે, અને એકબીજા ભાવ એકબીજા સાથે મિશ્રિત થઈને જે ભાવ ઉત્પન્ન થાય એને કૃપાળુદેવે સાનિપાતિક ભાવ કીધો છે. તો એ રીતે છ ભાવ છે વચનામૃતના આધારે. બરાબર છે? આવું તો આપણે સાંભળ્યું છે કે નહીં? હા, છ ભાવ છે. ઔદયિક ભાવ કર્મ ઉદયના આધારે એના પ્રભાવની અંદરમાં આવી અને આપણા આત્મામાં જે ભાવ થાય તે બધા ઔદયિક ભાવ છે. અને એ ઔદયિક ભાવ જેવું નિમિત્ત પ્રગટ થયું એવા નિમિત્તની નિમિત્તને માટે આપણે જે અભિપ્રાય ગ્રહણ કરી રાખ્યો હોય એ પ્રમાણેનો એની અંદરમાં આપણા આપણામાં ભાવ ઉત્પન્ન થાય એને ઔદયિક ભાવ કહેવાય. એ ભાવ નિમિત્ત બહારનું છે અને ઉપાદાન કારણ પોતાની અજ્ઞાનતા છે. પકડાય છે? ઓકે. પછીના ત્રણ ભાવ પુરુષાર્થ પ્રેરક ભાવ છે. ઔપશમિક ભાવ, ક્ષયોપક્ષમિક ભાવ અને ક્ષાયિક ભાવ. એ પુરુષાર્થ કરો એટલે ભાવની મંદતા થાય, ચડ ઉતર ક્ષય પણ થાય ને ઉપશમ પણ થાય, અને પછી એવી કોઈ વૃત્તિ જ ઉઠે નહીં. ગમે તેવું નિમિત્ત આવે પણ અંદરમાં વૃત્તિ ઉઠે નહીં, માત્ર દ્રષ્ટા રહી શકીએ આવી એક ક્ષાયિક ભાવની દ્રષ્ટિ થાય. આ ત્રણેય કર્મની અપેક્ષા રાખે છે. ત્રણેય ભાવ, ચોથો ભાવ એ કર્મની અપેક્ષા રાખે છે, પાંચમો ભાવ કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખતો નથી અને તે આત્મિક ભાવ છે, સતત ભાવ રહે એવો ભાવ છે. એ ભાવની અંદરમાં જો જીવે ડૂબકી મારી લીધી પછી એને બહાર આવવા પણ ક્યાંય રહેતું નથી. એક જગ્યાએ કૃપાળુદેવ લખે છે, કેવળ જ્ઞાન થયા પછી લોકાલોકને જાણવાના આ જીવ કેમ જાશે, લખે છે ને. માટે એ સમજવું કે અસંગ કેવી રીતે છે, પર ભાવથી પણ અસંગ છે. અસંગ માટે શાસ્ત્રકારોએ ત્રણ શબ્દ મૂક્યા છે. નો કર્મ એટલે આ દેહ વગેરે, દેહ ને દેહના સંબંધો. ભારતીબેન બરાબર? દેહ ને દેહના સંબંધોથી મુક્ત છે. દ્રવ્ય કર્મ એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર ને અંતરાય. આ ચાર આઠેય કર્મ, ભાવ કર્મ જુદા, દ્રવ્ય કર્મ જુદા, એથી પણ મુક્ત. જે ભાવથી કર્મ બંધાય તે ભાવ આશ્રવ છે. આમ પંચાસ્તિક કાયમાં આવશે પણ હવે આપણે લેવો કે ન લેવો એ જરાક વિચાર કરવો પડે છે, કારણ કે થોડુંક એટલું બધું ઊંડું છે કે પછી તમને કંટાળો આવે એવું હોય ને તો મારે નથી લેવું, અને જો તમે કહેતા હશો તો લઈશ, પણ કંટાળો ન આવવો જોઈએ. કંટાળો આવે તો કર્મ બંધ થાય, અને એ એવા એવું કારણ આપણે બને ત્યાં સુધી દેવું નથી. ભૂમિકા અનુસાર ઉપદેશ કથન સાંભળીએ તો વિશેષ લાભ થાય. મારી તૈયારી છે, તમારે નક્કી કરવાનું છે. તો દ્રવ્ય કર્મથી પણ મુક્ત છે અને ભાવ કર્મથી પણ મુક્ત છે, કે કોઈ શુભાશુભ ભાવથી પણ એનાથી છૂટો આત્મા છે. ભાવ થાય છે, તમને અત્યારે કેવા ભાવ થયા એ ભાવનો જાણનારો જુદો છે, એમ પકડવું પડે. ભાવ કેવા થાય છે એ તો તમને જ્ઞાન અપેક્ષા એ ખબર પડે છે ને, કે મારામાં ક્રોધનો ભાવ આવ્યો, મારામાં અહંકારનો ભાવ આવ્યો, મારામાં શુભ ભાવ આવ્યો, અશુભ ભાવ આવ્યો, ખબર પડે છે ને. એ ખબર પડે છે, એ જુદું તત્વ છે, અને જે જ્ઞાન છે જેનાથી ખબર પડે છે એ જુદું તત્વ છે, અને જે જ્ઞેયને જાણે છે એ જ્ઞેય પણ જુદું છે. કેવી અદ્ભુતતા છે, તમે એ જુઓ કેવું આશ્ચર્યકારક આ તત્વ છે આત્માનું. એક વખત આત્માનું આશ્ચર્યકારક તત્વના ઉપરમાં જો તમને પ્રેમ બંધાઈ જાય તો તમને એમ થાય કે હવે આને મેળવીને છૂટકો છે, એ સિવાય નહીં. તો દ્રવ્યથી આત્મા એક છે, અસંગ છે, સર્વ પરભાવથી મુક્ત છે. પરભાવથી આ આત્મભાવ છે, આ અન્ય ભાવ છે. અન્ય ભાવથી મુક્ત છે, આત્મભાવ સંયુક્ત છે.
ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશ પરિણામી છે અને નિજ અવગાહના યુક્ત છે. પોતે એક અવગાહના એટલે જેટલા જેવા કર્મ બાંધ્યા છે, મનુષ્યના કર્મ બાંધ્યા, શુભાશુભ કર્મ બાંધ્યા, અને જે આ એક દેહનું રચના થઈ, રચના કોણે કરી? કોઈ કરવાવાળો બીજો નથી, રચના કોણે કરી? માતાના ગર્ભની અંદરમાં જીવે પોતે જ તથારૂપ ભાવ કરીને આ શરીર બનાવ્યું છે, અને એ જે શરીર બનાવ્યું એમાં આત્મા સમગ્ર શરીરની અંદરમાં વ્યાપેલો પડ્યો છે. રેખાબેન કેવો પડ્યો છે? વ્યાપેલો પડ્યો છે. એવો અંદરમાં આ એક દેખાય છે પણ છે બે તત્વ. આમ અત્યારે સમજવા માટે આમ તો છ તત્વ છે, ધર્માસ્તી કઈ નથી, અધર્માસ્તી કઈ નથી, પણ એટલી બધી ઊંડાણમાં ન જવું, અત્યારે આટલું રાખીએ. બે તત્વ છે, ભૂતગલ તત્વ છે જે રૂપી છે અને આત્મતત્વ છે જે અરૂપી છે. આ બંને તત્વ એમાં વ્યાપેલા છે. ત્રીજું કાળ, કાળથી નક્કી થાય. અજર અમર અવિનાશી છું, શાશ્વત છું, સ્વપર્યાય પરિણામી, સમયાત્મક છું. દરેક સમયે ભાવની પરિણતિ બદલાયા જ કરે છે, થયા જ કરે છે. કંઈક ને કંઈક, કંઈક ને કંઈક, કંઈક ને કંઈક એવા વિવિધ ભાવો આ આત્મા કર્યા કરે છે, અને આ આત્મા એવા વિવિધ ભાવો કર્યા કરે છે તે સ્વપર્યાયની અંદરમાં આવે છે. જ્યાં સ્વપર્યાય પરિણામી છે ત્યારે દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણેયની વાતને પકડવી, ત્રણેયને સમજવું. દ્રવ્ય અને ગુણ એકબીજામાં વ્યાપ્ત છે અને એ શાશ્વત છે, એ ધ્રુવ છે, એ અચળ છે, અને પર્યાય એ સમય પૂરતું સત છે. બીજા સમયે એ પર્યાય નષ્ટ થાય છે અને બીજા ભાવની પર્યાય પરિણમન એક અવસ્થા, પર્યાય એટલે એક અવસ્થા એ ઊભી થાય છે, અને એ અવસ્થા પૂર્વ પર્યાયનો નાશ થાય અને વર્તમાન પર્યાય ઊભી થાય. આવી પર્યાય સતત ચાલે છે. શાસ્ત્રકારોએ એ પર્યાયને સમજાવવા માટે સમુદ્ર અને મોજાની ઉપમા આપી છે કે જેમ સમુદ્રમાંથી ઉઠતું મોજું એ પાછું સમુદ્રમાં સમાય છે, એમ આત્માની અંદરમાં આમ બોલાય કે આત્મામાંથી ઉઠતી પર્યાય એમ બોલાય, કારણ કે એ આત્માની જ અવસ્થા છે. છે શું? આત્માની અવસ્થા છે. સમુદ્રની અવસ્થા જેમ મોજું છે એમ આત્માની અવસ્થા પર્યાય છે. એ પર્યાય પાછી એમાં ને એમાં જ સમાય છે અને છતાં સ્વતંત્ર છે. કેવું જ્ઞાની પુરુષોએ કીધું, જીવ તો ખરા. ગુણ પણ સ્વતંત્ર, આત્મા પણ સ્વતંત્ર અને પર્યાય પણ સ્વતંત્ર. કેવી અદ્ભુત વાત છે. એક પર્યાય બીજી પર્યાયની અંદરમાં કાંઈ ન કરી શકે, એક ગુણ બીજા ગુણનું કાંઈ ન કરી શકે, અને એક આત્મા બીજા આત્માનું નિશ્ચયથી કાંઈ ન કરી શકે. વ્યવહારથી માર્ગ બતાવે અને એ જ્ઞાની પુરુષ બતાવે, એ પણ નિમિત્ત કારણ બને. ઉપાદાન કારણ તો પોતાની શક્તિએ એ ઉપદેશને ગ્રહણ કરી અને તથારૂપ ભાવ પરિણમન કરે તો આત્માને ઉર્ધ્વગતિ પામે. બરાબર? અઘરું છે? અઘરું પડે છે? તમને પૂછું છું, અઘરું કોઈને અઘરું પડે છે કે સમજાય છે? બરાબર ને? આત્મા અજર અમર અવિનાશી છે, આત્મા કદી મરતો જ નથી. દેહ મરે છે, હું નથી મરતો, અજર અમર રૂપ મારું છે. આત્માને ઘટપણ નથી આવતું, આત્માને બાલ્યાવસ્થા નથી. બાળાદિવય ત્રણનું જ્ઞાન એકને થાય. ઈ જે એક છે ઈ હું છું, પણ મારી બાહ્ય અવસ્થા, બાહ્ય પર્યાય, અત્યારે મનુષ્ય પર્યાયમાં છે. અત્યારે તમે 60 વર્ષ પહેલા કઈ પર્યાયમાં હતા? બાળક પર્યાયમાં હતા. બરાબર ને? જેને 60 થઈ ગયા હોય એની વાત છે. બાળક પર્યાયમાં હતા, પછી તરુણ, કુમાર અવસ્થા,
પછી યુવાન અવસ્થા, પછી વૃદ્ધાવસ્થા. અત્યારે કઈ અવસ્થામાં જો? વૃદ્ધાવસ્થામાં જો. બરાબર ને? ભલે આપણે તમારામાં શક્તિ જુવાન જેવી હોય, પણ ઉંમરની અપેક્ષાએ વૃદ્ધાવસ્થા છે. આપણી અવસ્થા બદલાતી છે. અજર અમર અવિનાશી છું, હું મરું નહીં, મારી અવસ્થા બદલાય. અને એ તો પર્યાયનો સ્વભાવ છે, એટલે કે મારો જ સ્વભાવ છે. તેથી મારે કંઈ રંજ કરવાપણું પણ નથી. આ કાળા વાળ સફેદ થઈ ગયા, દાંત પડી ગયા, ગોઠણ જલાઈ ગયા, ઉઠવાની આય થતા લાકડી લેવાઈ ગઈ, તો એ સહજ પરિવર્તન છે. એનો સ્વીકાર કરવાનો, એમાં અંદરમાં આર્થ ધ્યાન નહીં કરવાનું કે અરે હવે તો મારાથી કંઈ થતું નથી, કંઈ નહીં કરવાનું. અને ભાવથી શુદ્ધ ચૈતન્ય માત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું. શુદ્ધ શુદ્ધ દ્રષ્ટા છું. દ્રષ્ટા પોતાના અભિપ્રાયમાં સંગ્રહેલા સંસ્કારોને કારણે જ્ઞાન અને દર્શન ચળવિચળ થયા કરે છે. શું થાય છે? આપણને કોઈ કોઈ વસ્તુ પ્રત્યે જોયું, આપણે કોઈ વ્યક્તિ કે વસ્તુ, એટલે અંદરમાં આપણે એ નક્કી કરેલું કે આ વસ્તુ આવી હોય તો સારું, આ વસ્તુ આમ ન હોય તો સારું, જે કંઈ નક્કી કર્યું, એટલે જોતા વેત આપણો અભિપ્રાય ઊભો થયો, એટલે દ્રષ્ટિની અંદરમાં વસ્તુ જેમ છે તેમ તેનો સ્વીકાર ન કરતા અભિપ્રાય અનુસાર એમાં ગમો અણગમો કરીએ છીએ, રાગદ્વેષ કરીએ છીએ. આ આવું હોય તો બરાબર નહીં, આ આમ હોય તો બરાબર નહીં, આવું કરીએ છીએ ને? કરીએ છીએ કે નથી કરતા? રિસેપ્શનની અંદરમાં ધોળો સાડલો પહેરીને જાય, કે કોકના મૃત્યુ વખતે ઘરચોળું પહેરીને જઈએ, હે બરાબર, એવું કરાય? એવું કરાય? વ્યવહાર દ્રષ્ટિથી પણ ના કરાય ને, પણ એ ન કરાય સમજ્યા. પણ જો કોઈ કરીને આવ્યું તો અને એને આપણે જોયું તો શું થાય છે? આપણા મનની અંદરમાં દ્રષ્ટિ જે છે, એટલે કે આપણું દ્રશ્ય જે છે, એ તો એમને એમ રહેવા છતાં આપણી દ્રષ્ટિની અંદરમાં મલિનતા થાય છે, અશુદ્ધિ ઉત્પન્ન થાય છે, જ્ઞાનની અંદરમાં અશુદ્ધિ ઉત્પન્ન થાય છે, ચળ વિચળ થાય છે, વિકલ્પ થાય છે. એવે નિર્વિકલ્પ મારો સ્વભાવ છે કે વસ્તુ સ્થિતિ જેમ હોય તેમ એનો હું સ્વીકાર કરું, એવી મારી અવસ્થા છે, એવો હું છું, એટલે અને એવો શુદ્ધ છું. જ્ઞાનની અંદરમાં પણ ત્રણ પ્રકારે દોષ ઉત્પન્ન થાય છે. બોલો. જ્ઞાનના ત્રણ દોષ: સંશય, વિભ્રમ અને મોહ. આ સંશય ક્યાંથી ઉભો થયો? આ મોહ ક્યાંથી ઉભો થયો? હું જો ખરેખર શુદ્ધ અવસ્થામાં હોઉં તો આ ક્યાંથી આવે છે? ક્યારેક એવો તો વિચાર કરો કે આ અંદરમાં અશુભ ભાવ ઉત્પન્ન ક્યાંથી થયો, કઈ જગ્યાએથી થયો? મગજમાંથી થયો? તો આ આત્મા એક એક પ્રદેશે અનંત ગુણનો સ્વામી છે, એ વાત ખોટી. એક એક ગુણમાં અનંતા ગુણ છે, એક એક પ્રદેશે 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 અનંતા ગુણ છે. તો આ જાણવાની અંદરમાં જે મલિનતા ઉત્પન્ન થઈ, તો આપણે માની છીએ કે જાણવાનું કામ ખાલી ઉપરથી થાય, એમ નથી, એમ નથી. હા, એવું બની શકે કે અમુક એરિયાની અંદરમાં લબ્ધિ ઉત્પન્ન થાય તથા પ્રકારની, તો આંખથી જોવાનું બને, કાનથી જોવાનું ન બને. કાનથી સાંભળવાનું બને, કાનથી જોવાનું કામ ન બને. નાકથી સૂંઘવાનું કામ બને. એમ તથા પ્રકારની લબ્ધિ, આત્મલબ્ધિ એટલે આત્માની શક્તિ, એ જગ્યાએ કેન્દ્રિત થયેલી હોવાથી આ બહારના પાંચ જ્ઞાનેન્દ્રિયો આપણને પ્રાપ્ત થઈ છે.
બરાબર. પણ આમ તો આ આખો આત્મા અનંત ગુણનો સ્વામી અને આખા પ્રદેશે પ્રદેશે વ્યાપ્ત ફેલાયેલો હોવાથી અહીંયાથી જ જ્ઞાન થાય છે એવું નહીં માનવાનું. આવો આત્મા બિલકુલ નિર્વિકલ્પ, અંદરમાં જે આ અશુભી અશુદ્ધિ ઉત્પન્ન થાય છે એની પાછળનું કારણ તે તે પ્રકારના અભિપ્રાય છે, માન્યતા છે. શાસ્ત્રકારોએ એને મિથ્યાત્વ કહ્યું છે, શાસ્ત્રકારોએ એને અજ્ઞાન કહ્યું છે. જ્ઞાન દ્રષ્ટિથી જોઈએ તો અજ્ઞાન કહેવાય, શ્રદ્ધા દ્રષ્ટિથી જોઈએ તો મિથ્યાત્વ કહેવાય. પકડાણું? તો આવી જે મારી ભાવદશા કેવી છે, શુદ્ધ કેવો છું હું, એ વાત, એમાં શુદ્ધ ચૈતન્ય માત્ર એટલે જ્ઞાન દર્શન યુક્ત બિલકુલ મલિનતા રહિત એવો અને કોઈ પણ પ્રકારના વિકલ્પોથી રહિત માત્ર અને માત્ર અચળ અકંપ એવો શુદ્ધ દ્રષ્ટા છું, આમ લખે છે. આત્માના થોડાક ગુણો જોઈએ આપણે. આત્મા અરૂપી છે, અસંગી છે, અયોગી છે, મનવચન કાયા નથી. એને મનવચન કાયા તો કર્મજન્ય અવસ્થા છે. અશરીરી છે, અણાહારી છે, અચળ છે, અકંપ છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે, સ્વપર પ્રકાશક છે, પરમ જ્યોતિ સ્વરૂપ છે, સહજાનંદી છે, ચિદરૂપ છે, સમાધિસ્થ છે, અવિનાશી છે, અજર અમર છે, દ્રવ્ય ગુણ પર્યાયયુક્ત છે, નિત્ય અનિત્ય સ્વરૂપ છે. પર્યાયમાં અનિત્ય અને દ્રવ્ય ગુણમાં નિત્ય. જ્ઞાન અપેક્ષાએ સર્વવ્યાપક છે. જ્ઞાન બધે બહારનું કામ કરે છે ને, જ્ઞાન બહારનું કામ કરે છે એટલે તો અલોક કેવો છે એ દેખાડ્યું ભગવાને. હે, નિરાવલંબી છે, એને કોઈ અવલંબનની જરૂર નથી, કોઈ અવલંબનની જરૂર નથી, એને કોઈ આધારની જરૂર નથી. અત્યારે પૃથ્વીનો આધાર છે તો હું તમે ચાલી શકીએ છીએ, આત્માને જરૂર નથી. નો કર્મ દ્રવ્ય કર્મ અને ભાવ કર્મથી રહિત છે, રાગ દ્વેષ અને વિભાવ વિકારથી બિલકુલ રહિત છે, સંકલ્પ વિકલ્પથી રહિત છે, સંકોચ વિકાસ યુક્ત છે. એક કંથવાની અંદરમાં પણ આ આત્મા સમાઈ જાય છે અને એક મોટા સરીસૃપની અંદરમાં, ડાયનોસોરની અંદરમાં પણ આત્મા ફેલાઈને રહી શકે છે અને સહજ ઉર્ધ્વગામી છે. કર્મ નથી તો બિલકુલ સીધો સિદ્ધ શિલાએ જઈને બિરાજમાન થઈ શકે એવો આ આત્મા છે. 438ના પત્રમાં શું ગુણ બતાવ્યા બનારસીદાસે લખાય, સમતા રમતા ઉરધતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. સર્વ પરભાવથી મુક્ત છે મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. એનું એનું શાસ્ત્રની ગાથા બહુ સુંદર, એગો મે શાશ્વતો અપ્પા જ્ઞાન દંશણ સંજુઓ શેષા મે બહિરા ભાવા, બાકીના બધા બહારના ભાવ છે. સર્વ સંયોગ લક્ષણો સંયોગથી સંયોગ લક્ષણથી ઉત્પન્ન થતા આવા ભાવ છે, મારો ભાવ નથી, એ ભાવ આત્મા જ કરે છે, પણ એ વિભાવ પરિણામી છે. આત્માની વિભાવની પણ એક શક્તિ છે અને સ્વભાવની પણ એક શક્તિ છે. વિભાવ કરવાનું કોણ કહે છે? પણ પોતાની શક્તિથી જ થાય છે ને, કોઈ બીજું કરે છે? ભલે બીજા તમને ફોર્સ કરે છે, પણ જ્ઞાનીને એ ફોર્સ અવગણી શકે છે અને જ્ઞાની વિભાવ પરિણામ કરતા નથી. વળવાની અંદરમાં
આશ્રમની બહાર કૃપાળુદેવને મોતીલાલ ભાવસારે 15-20 મિનિટ સુધી ધમધમાવ્યા એકદમ, અને કૃપાળુદેવ બિલકુલ શાંત રહ્યા. છેવટે એ બોલતા બોલતા થાયકા ત્યારે કૃપાળુદેવ એમ કીધું કે જુઓ આ અનંતાનું બંદીનું સ્વરૂપ છે, આટલું જ કીધું. તો એને કોઈ રાગદ્વેષ ન થયો, એને કોઈ ક્રોધના ભાવ ન આવ્યા. કેમ ન આવ્યા? એ સંયોગને માત્ર જોયા પણ અંતર પરિણામની અંદરમાં પોતાનું પ્રભુત્વ હોવાને કારણે પોતાના ભાવને બગડવા દીધા નહીં. જ્ઞાની પુરુષનું જીવન જ એનો ઉપદેશ છે. એ જીવનને આપણે બરાબર જો જાણીએ તો આપણે આપણા ભાવ ઉપરમાં કંટ્રોલ રાખી શકીએ. કેમ ના રહીએ? એક દેખીએ જાણીએ રમી રહીએ એક ઠોર, સમલ વિમલ ન વિચારીએ, યહી સિદ્ધિ નહીં ઓર. સમલ એટલે કે મળયુક્ત કર્મ સહિત આત્મા, અને વિમળ એટલે શુદ્ધ આત્મા. એવું કાંઈ વિચારવાનું નથી. તો શું વિચારવાનું? શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર વહે તો અમૃત ધારા બરસે. આવો આત્મા છે, આવો હું ને તમે છીએ. આવા આત્માને આપણે ધ્યાવન કરવો છે, ચિંતવનમાં લેવો છે, અને એની અંદરમાં એકાગ્ર થવું છે, અને એમાં સ્થિર થઈ જવું છે. દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજનો, અંતર્મુખ થઈ સ્થિર થઈ તેમાં જ રહો. શું પરિણામ? અનંત અપાર આનંદ અનુભવશો. આવો આત્મા છે. આ તો જોગાનું જોગાવો પત્ર નીકળો છે એટલે આપણે આમાં આત્માની અંદરમાં બરાબર રમીએ છીએ અત્યારે. તો ચૈતન્યજનું લક્ષણ છે, દેહ પ્રમાણ છે, અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. તે અસંખ્યાત પ્રદેશતા લોક પરિમિત છે. આપણે આની અંદરમાં જેટલો આપણે વિસ્તાર કરવો હતો એ અભ્યંતર પરિણામ અવલોકનના આધારે આપણે કરી લીધો, છતાં આ વાંચીએ છીએ એમાં ક્યાંક અધૂરું હોય તો આને આ શબ્દને આપણે થોડોક વિચારી લઈએ. લોક અસંખ્યાત પ્રદેશતા કેવી છે? લોક પરિમિત છે. લોક પરિમિત જ્યારે સમુદ્ઘાત, કેવડી સમુદ્ઘાત થાય છે, શાસ્ત્રમાં આનું વર્ણન છે. તદ્ભવ મોક્ષગામી છે. કેવડી ભગવાન એ જ ભવે મોક્ષે જવાના છે, અને છતાં અમુક પ્રદેશની અંદરમાં જઈને એ કર્મ બાકી છે એને ભોગવી, જો ન ભોગવે તો મોક્ષ થાય નહીં. માટે 7 પ્રકારની સમુદ્ઘાત કહેવામાં આવી છે. એમાં કેવડી સમુદ્ઘાત જે છે તે સમુદ્ઘાત આખા લોકની અંદરમાં આ આત્માના પ્રદેશો ફેલાય, અને જ્યાં જ્યાં એ કર્મને ભોગવવાના હોય ત્યાં ભોગવી, અને 8મે સમયે પાછા અહીંયા પોતાના દેહમાં આવી જાય, અને 8મે સમયે જ્યારે આવી જાય ત્યારે દેહનો ત્યાગ થઈ અને નિર્વાણ પામે, આવી વ્યવસ્થા છે. એટલે લોક પરિમિત છે. અસંખ્યાત પ્રદેશતા કેવી છે? આખા લોકની અંદરમાં ફરી વળી શકે એવી શક્તિવાળો છે આ આત્મા. આમાં અત્યારે પુરાણો છે 5 ફૂટમાં, 5 ફૂટ હાડા, 5 ફૂટમાં આ આત્મા પુરાણો છે અત્યારે. પણ એ શક્તિ કેવડી? 14 રાજલોકની અંદરમાં આખો ફેલાઈ જાય, અને જ્યાં જ્યાં જે જે જગ્યાએ એ કર્મને ભોગવવાના હોય તે ભોગવી, ફરીથી પાછો પોતાના મૂળ સ્વરૂપની અંદરમાં, મૂળ દેહમાં આવી અને દેહનો પરિત્યાગ કરે. આ લોક પરિમિત છે. પરિણામી છે. પરિણામી કેવી રીતે કીધો? પરિણામી છે, અર્થક્રિયા સંપન્ન વાળો છે. કંઈક ને કંઈક પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. પરિણામી છે, અમૂર્ત છે એટલે અરૂપી છે, અનંત અગુરુ લઘુ પરિણત દ્રવ્ય છે. દ્રવ્ય છે એમ, અગુરુ લઘુ એવું પરિણત છે, સ્વાભાવિક દ્રવ્ય છે. આ દ્રવ્યની અંદરમાં કોઈની મેળવણી નથી, કોઈના સંયોગથી ઊભું થતું નથી,
કોઈ સંયોગોથી નહીં, જેની ઉત્પત્તિ થાય નાશ નથી એનો કોઈમાં, તેથી નિત્ય સદાય કરતા છે. ત્રણ પ્રકારે વાત થઈ ગઈ. ભોગતા છે, જેવા ભાવ કર્યા કરતી વખતે તેવા એવા જ કર્મ પરમાણુઓ આપણે આકર્ષાય અને આપણે સાથે બંધ અવસ્થામાં આવ્યા. બંધ અવસ્થામાં એટલે આપણામાં નહીં પણ આવરણ રૂપે રહ્યા, આપણી શક્તિને પ્રગટ થવા ન દે એવી કારમણ વ્યવસ્થા જે છે કર્મોની, એ આપણી પાસે આવી આપણા ભાવને કારણે. આપણે ભાવ ન કર્યા હોત તો આવત ન આવે, પણ આપણે એવા ભાવ કર્યા તો બધી જ કારમણ વર્ગના તથારૂપ ભાવ અનુસાર આવી અને આપણી શક્તિને આવરણ રૂપ કર્યા. અંતરાય, પાંચ પ્રકારે અંતરાય છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, આ બધા જ જે છે અંતરાય. તો મુખ્ય અંતરાય શું છે? આપણું સંપૂર્ણ જ્ઞાનને અંતરાય છે, એ મુખ્ય અંતરાય છે. આપણે અત્યારે એમ માનીએ છીએ કે આપણે કંઈક ખાવા પીવાની વસ્તુમાં આપણે ખાઈ નથી શકતા, ડાયાબિટીસ થયું છે એટલે મીઠાઈ, એ અંતરાય નથી, એને અંતરાય નથી કીધી. જ્ઞાની પુરુષે પોતાની શક્તિના વપરાશમાં જે બાધારૂપ છે એને અંતરાય કીધી છે. કરતા છે, ભોગતા છે, અનાદિ સંસારી છે. અનાદિ સંસારી અત્યારે છે પણ જો યથાયોગ્ય પુરુષાર્થ કરવામાં આવે તો અવશ્ય એ સંસાર તૂટે, અને એ જો સંસાર તૂટે તો અવશ્ય સિદ્ધ ગતિને પામે, મોક્ષને પામે એવી આ જીવની તાકાત છે. તમે વિચાર કરો કે 33 સાગરોપમ કે 70 સાગરોપમ ના કર્મો બાંધે એવી જેની તાકાત છે, એની જ તાકાત, એને છૂટા કરી નાખવાની પણ એની તાકાત છે. કારણ કે બાંધવાની તાકાત જેની છે એને છોડવાની તાકાત તો હોય ને. અનાદિ સંસારી છે, ભવ્યત્વ લબ્ધિ પરિપાકથી મોક્ષ સાધનમાં પ્રવર્તે છે. ભવ્યત્વ લબ્ધિનો પરિપાક થવાથી, લબ્ધિ એટલે શક્તિ, ભવ્ય એટલે આત્મા ખરેખર સંસારથી મુક્ત થઈ શકે તેવા ભાવ પરિણામની અંદરમાં જીવ રહે તો ભવ્યત્વ શક્તિ પ્રગટ થાય. પાંચ સમવાય છે, પાંચ સમવાય છે જુદા જુદા. પાંચેય સમવાય જ્યારે પૂરા થાય ત્યારે એક કાર્યની નિષ્પત્તિ થાય છે, એ પણ બરાબર છે. પણ કૃપાળુદેવે અહીંયા ઉપદેશ છાયામાં લખ્યું છે કે પુરુષાર્થની અંદરમાં બાકીના ચાર સમય જાય છે, બાકીના ચાર સમવાય પણ પુરુષાર્થમાં સમાય. તો ભાવની અંદરમાં પોતાનો શુદ્ધ ભાવ રાખવાનો પુરુષાર્થ જો જીવ કરવામાં આવે તો બધા જ સમવાયની પરિપાક થાય અને ભવ્યત્વ લબ્ધિ ઊભી થાય. અને ભવ્યત્વ લબ્ધિ અત્યારે ઊભી થઈ નથી માટે ભાવભ્રમણના ફેરા છે, પણ ભવ્યત્વ લબ્ધિ ઊભી થાય તો સંકિત થાય, અને સંકિત થાય તો ક્રમે કરીને 15 ભવે મોક્ષ થાય. મોક્ષ થાય છે અને મોક્ષમાં સ્વપરિણામી છે. હવે સંસારી જીવ માટે છે, સંસાર અવસ્થામાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ ઉત્તરોત્તર બંધના સ્થાનકો છે. મિથ્યાત્વ, અંગૂઠા વગર કામ ન થાય એટલે આ મિથ્યાત્વ, હે, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, પાંચ કારણ કર્મબંધના છે. અને કર્મબંધના કારણને કારણે આ જીવ ભવ્યત્વ લબ્ધિ પ્રગટ કરી શકતો નથી. જે જીવ કરડિયા કરીને મુક્ત થવા ઈચ્છે છે એ જીવને ભવ્યત્વ લબ્ધિ પ્રગટ થાય છે, મોક્ષની પ્રાપ્તિ થઈ શકે એવું બીજ, એ સમ્યક્ત્વનું બીજ તેને પ્રગટ થાય છે. અત્યારે આનો વિસ્તાર આશ્રવ તત્વના સંદર્ભમાં ક્યારેક કરશું. મિથ્યાત્વ, અવૃત્તિ, પ્રમાદ, કર્મબંધના પાંચ કારણો છે ને, એનો વિસ્તાર વિચારશું. સિદ્ધાત્મા, સિદ્ધ અવસ્થામાં યોગનો પણ અભાવ છે એટલે મન, વચન અને કાયા ત્યાં છે નહીં. એક પરમાણુ માત્ર ની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો, શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય, અગુરુ લઘુ અમૂર્ત સ્વજ પદ રૂપ જો.
આવું એક પરમાણુ વગરનું, જો પરમાણુ નથી શરીર ક્યાંથી હોય, મન ક્યાંથી હોય? મન તો પરમાણુનું બનેલું છે, ઇન્દ્રિયો પરમાણુની બનેલી છે. ઇન્દ્રિય નથી, મન નથી, બુદ્ધિ નથી, કશું જ નથી, પ્રાણ પણ નથી. તો સિદ્ધ અવસ્થામાં યોગનો પણ અભાવ છે. માત્ર ચૈતન્ય સ્વરૂપ આત્મદ્રવ્ય એ સિદ્ધ પદ છે. વિભાવ પરિણામ તે ભાવ કર્મ છે, અને પુદ્ગલ સંબંધ તે દ્રવ્ય કર્મ છે. આમ આ પત્ર અહીંયા પૂરો થાય છે. પત્ર બહુ અર્થગંભીર હોવા છતાં જેટલો સરળ થઈ શકે એટલી સરળતાથી વાત આપણે વિચારી છે. વિશેષ અવસરે વિચારતા પહેલાં આપણે સૌ સમકિતને પ્રાપ્ત કરી અને ભવ્યત્વ લબ્ધિ આપણે ઉત્પન્ન કરીએ, આ જન્મમાં જ ઉત્પન્ન કરીએ એવી શુભ ભાવના વડે અત્યારનો સ્વાધ્યાય પૂરો કરીએ. ઓમ શાંતિ.